નમસ્કાર મિત્રો, વિડીટેક ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું, તે પણ મહેનત વગર. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનો રહેશે. અને અહીંયા આપણે જે મટીરિયલ યુઝ કર્યું છે તે બધું મટીરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. તો ચલો મિત્રો, હવે વિડીયો ચાલુ કરીએ. તો સૌપ્રથમ તમારે એલાઇટ મોશન ઓપન કરી અહીંયા જે આ બીટ માર્ક અને ઇફેક્ટવાળી પ્રીસેટ છે તેને તમારે ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે. ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયા તેને ઓપન કરી દેવાની રહેશે. ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે આ રીતે ઇન્ટરફેસ ખુલશે, જોઈ શકો છો આ રીતે. તો સિમ્પલી હવે મિત્રો તમારે અહીંયા ઇમેજને એડ કરવાનું રહેશે. તો ઇમેજને એડ કરવા માટે અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન બતાવે છે તેના પર ક્લિક કરી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાની રહેશે. તો અહીંયા મિત્રો હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે આ રીતે. ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ફિલ્સ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા ઇમેજ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયા મિત્રો આ ઇમેજને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સિમ્પલી બેક જતા રહીશું. બેક ગયા બાદ મિત્રો અહીંયા તમારે થોડું આ રીતે ઝૂમ ઇન કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ઇમેજ આપેલું છે તેની આગળ લોંગ પ્રેસ કરી આ ઇમેજને તમારે સૌથી નીચેની સાઈડ લાવી દેવાની રહેશે. તો અહીંયા હું સૌથી નીચેની સાઈડ ઇમેજને લાવી દઉં છું, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું ઇમેજ સૌથી નીચે આવી ગયું છે અને તેમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે, જોઈ શકો છો. ત્યારબાદ હવે મિત્રો આપણે જે ટેક્સ્ટ પીએનજી છે તેને એડ કરીશું. તો ટેક્સ્ટ પીએનજીને એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ટેક્સ્ટ પીએનજીને સિલેક્ટ કરી દેવાની રહેશે. તો અહીંયા હું ટેક્સ્ટ પીએનજીને સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો મેં ટેક્સ્ટ પીએનજીની સિલેક્ટ કરી દીધી છે. ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે આ ટેક્સ્ટ પીએનજીની આ રીતે ઉપરની સાઈડ એડજસ્ટ કરી દેવાની રહેશે. તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું. એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બેક બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે ટેક્સ્ટ પીએનજી છે તેની આગળ લોંગ પ્રેસ કરી આને પણ તમારે આ રીતે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે. અહીંયા મિત્રો જે આપણું જે બેકગ્રાઉન્ડ ઇમેજ છે તેની ઉપરની સાઈડ આ ટેક્સ્ટ પીએનજીને એડજસ્ટ કરી દેવાની રહેશે. તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ્ટ પીએનજી પણ નીચે આવી ગઈ છે અને તેમાં ઇફેક્ટ લાગી ગઈ છે. તો સિમ્પલ અહીંયા આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ હવે મિત્રો આપણે જે બેકગ્રાઉન્ડ ઇફેક્ટ છે તેને એડ કરવાની રહેશે. તો અહીંયા મિત્રો જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે બેકગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી દેવાની રહેશે. તો અહીંયા હું બેકગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો મેં બેકગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી દીધી છે. ત્યારબાદ અહીંયા મિત્રો જે બેકગ્રાઉન્ડ ઇફેક્ટ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયા જે ફિલ્સ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કરશો તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇફેક્ટ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે, ઠીક છે મિત્રો. ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આપેલો છે બ્લેન્ડિંગનો, તેના પર તમારે ક્લિક કરી અહીંયા બીજા નંબરનો ઓપ્શન બતાવશે લાઇટન, તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે સ્ક્રીન, તેને સિલેક્ટ કરી દેવાની રહેશે. તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇફેક્ટ લાગી જશે. તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા જે બેકગ્રાઉન્ડ ઇફેક્ટનો વધારાનો પાર્ટ આપણે ક્રોપ કરી લઈશું. તો અહીંયા ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો સિમ્પલી હવે આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે. તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર જે કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે વિડીયો, તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન બતાવશે એક્સપોર્ટનો, તેના પર ક્લિક કરશો તો વિડીયો એક્સપોર્ટ થવા લાગશે. તો અહીંયા મિત્રો તમારે થોડી વાર વેટ કરી લેવાનું રહેશે. તો અહીંયા આપણે વેટ કરી લઈએ છીએ, ઠીક છે મિત્રો. તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. તો સિમ્પલી હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.